બુકલેટ માં શબ્દો ગોઠવી વાક્યો ફરીથી લખો. અહીંયા કેટલાક વાક્ય આડાવડા આપેલા છે, તે વાક્ય સીધું બનાવી અને તે સામે લખવાનું છે. તમે બધાએ વાક્ય લખ્યા તેની સામેના પેજ પર જ તમે સાથે લખતા જાઓ. પેલું છે, મહિનો કારતક હતો. તો હંમેશા પહેલાં નામ હોય તે પહેલાં આવે, એટલે કારતક મહિનો હતો એમ વાક્ય બનશે. એટલે લખશું આપણે અહીંયા, કારતક મહિનો હતો. ગયા મુંબઈ સૌ ફરવા. મુંબઈ નામ છે એટલે મુંબઈ સૌથી પહેલાં આવશે, એટલે મુંબઈ સૌ ફરવા ગયા. અહીંયા વાક્ય લખશું, મુંબઈ સૌ ફરવા ગયા. પછી ત્રીજું વાક્ય છે, જુદા જુદા વૃક્ષો રૂપાળા પર પક્ષીઓ હતા. તો આવશે, વૃક્ષો પર જુદા જુદા રૂપાળા પક્ષીઓ હતા. રૂમાલ પણ બધાએ જોયો. તો એમાં આવશે, બધાએ રૂમાલ પણ જોયો. પછી રૂમાલ પણ બધાએ જોયો એટલે એમાં વાક્ય આવશે, બધાએ રૂમાલ પણ જોયો. પછી પાછું વાક્ય, કાગડાએ પાણી પીધું બોળી ચાંચ. તો એમાં કાગડાએ ચાંચ બોળી પાણી પીધું. વાક્યને સરખું બનાવવાનું છે. નદીમાં નાહવા પડ્યો ઋત્વિક. તો એમાં આવશે, ઋત્વિક નદીમાં નાહવા પડ્યો. પછી ચાંચ કાગડાએ બોળી કુંજામાં. તો કાગડાએ કુંજામાં ચાંચ બોળી. વીણ્યા નીચેથી કાગડાએ કાંકરા. તો કાગડાએ નીચેથી કાંકરા વીણ્યા. કુંજામાં કાંકરા કાગડાએ નાખ્યા. તો કાગડાએ કુંજામાં કાંકરા નાખ્યા. ઉપર કુંજામાં પાણી આવ્યું એટલે કુંજામાં પાણી ઉપર આવ્યું. કાંકા કરતો ઉડી ગયો કાગડો. એનું વાક્ય બનશે, કાગડો કાંકા કરતો ઉડી ગયો. પડી કાગડો ગયો વિચારમાં. તો કાગડો વિચારમાં પડી ગયો. થયો નહીં નિરાશ કાગડો એટલે આવશે, કાગડો નિરાશ થયો નહીં. આ વાક્ય ખાસ તમારે લખવાના છે અને પાકા કરવાના છે. આમાં લીથામાં લખાઈ જાય પછી રફ બુકમાં પણ લખી અને પ્રેક્ટિસ કરવાની છે.